સમા, શું તમે મારા પગરખાની દોરી બાંધી આપશો? સમા, સમા, હા માં, હું તૈયાર છું. ચાલ વેટ, બસ આવી ગઈ. માં ઘરના બધા કામોના બોજથી દબાયેલી રહે છે, પણ ન જાણે કેમ પપ્પા એમની કોઈ મદદ નથી કરતા. હું જાણું છું કે પપ્પા ઓફિસ જાય છે, પણ માં તો ઘર સાફ કરે છે, બધાને માટે ભોજન બનાવે છે અને પછી ઓફિસે પણ જાય છે. મારે આ બાબતે ઈશા મેમ સાથે વાત કરવી જોઈએ. ધન્યવાદ બાળકો, આજની ક્લાસ સમાપ્ત થાય છે. જો તમારે કોઈ પ્રશ્ન હોય તો મારી પાસે આવો. મેમ, મારી માં મારી અને મારા ભાઈની મદદ કરે છે સ્કૂલ માટે તૈયાર થવામાં. તેણી અમારા બધાને માટે ભોજન પણ બનાવે છે અને પછી ઓફિસ જાય છે. મને દરરોજ સાંજે મારી માને થાકેલી જોવાનું સારું નથી લાગતું. કેમ તેણી બધા કામ એકલી કરે છે? કેમ મારા પપ્પા એમની મદદ નથી કરતા? શું ફક્ત મહિલાઓ જ ઘરના કામ કરે છે? સમા, હું બહુ ખુશ છું કે તે આના પર ધ્યાન આપ્યું અને તું મારી સાથે આ વાત પર ચર્ચા કરી રહી છે. આ સાચું નથી કે ફક્ત મહિલાઓ ઘરનું કામ કરી શકે છે. એક વ્યક્તિના જાતિ અને જેન્ડરની એની ભૂમિકા અને જવાબદારીઓ સાથે કઈ લેવા દેવા નથી હોતી. ઘરને ચલાવવા માટે દરેક વ્યક્તિએ સહયોગ કરવો જોઈએ અને ઘરનું કામ સાથે મળીને કરવું જોઈએ. જી હા, પણ જાતિ અને જેન્ડર સાથે તમારો શું અર્થ છે? સમા, લિંગ એક જૈવિક ઓળખ છે કે જે એ શરીરના અંગો પર આધારિત હોય છે જેની સાથે આપણે જન્મ્યા છીએ. જી હા મેમ, અને જેન્ડર શું હોય છે? જેન્ડર હેઠળ સમાજ આપણા જૈવિક લિંગના આધારે આપણી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે આપણે કેવો વ્યવહાર કરીએ. ઉદાહરણ તરીકે, એ સામાન્ય રૂપે સ્વીકૃત છે કે મહિલાઓએ ઘરનું બધું જ કામ કરવું જોઈએ. મેમ, બિલકુલ આવું જ મારા ઘરમાં થઈ રહ્યું છે અને મને લાગે છે કે આ ખોટું છે. સાચું કહ્યું સમા, આ બિલકુલ ઠીક નથી અને એ મહત્વપૂર્ણ છે આપણે એવી બાબતો પર સવાલ કરીએ જેને આપણે સ્ટીરિયોટાઇપ કહીએ છીએ. કદાચ તું એ જાણતી હશે કે દુનિયાના મોટા ભાગના રસોઈયાઓ પુરુષ છે અને એમણે આ સ્ટીરિયોટાઇપને તોડ્યું છે કે ફક્ત મહિલાઓ જ ભોજન રાંધી શકે છે. આ જ રીતે મેરી કોમ, કે જે એક બોક્સર છે, એમણે એ દેખાડ્યું છે કે મહિલાઓ પણ લડી શકે છે અને તે પણ એટલી જ મજબૂત હોય છે. આ કેટલાક દાખલા છે જેનું તું ધ્યાન રાખી શકે છે અને પોતાના દોસ્તો અને પરિવાર સાથે શેર કરી શકે છે. ધન્યવાદ મેમ, હું મારા મમ્મી અને પપ્પા સાથે ચર્ચા કરીશ અને જ્યારે પણ હું આવું કંઈક પોતાની આસપાસ થતા જોઈશ તો હું આ વાતો પર સવાલ કરીશ. પદ્મા, શું રાતનું વાણું તૈયાર છે? અને હું વિચારી રહ્યો હતો કે તું અમારા સૌના માટે કંઈક બનાવવાનું બનાવી લે જેથી આપણે લોકો ટ્રેનમાં ભૂખ્યા ન રહે. બરાબર છે. સાચું કહ્યું સમા, આ બિલકુલ ઠીક નથી અને એ મહત્વપૂર્ણ છે આપણે એવી બાબતો પર સવાલ કરીએ જેને આપણે સ્ટીરિયોટાઇપ કહીએ છીએ. વેદ, વેદ. હા દીદી, આવ્યો. પપ્પા, શું હું તમને કાંઈ પૂછી શકું છું? બિલકુલ સમા, બોલ, શું વાત છે? તમે માને ઘરના કામોમાં મદદ કેમ નથી કરતા? હું આખો દિવસ ઓફિસમાં કામ કરું છું અને જ્યારે પાછું આવું છું તો થાકેલો હોઉં છું. ત્યારે હું ટીવી જોવા અને આરામ કરવાનું પસંદ કરું છું. પણ માં પણ તો ઓફિસ જાય છે, તો પણ તેણી ઘરે પાછી આવીને ભોજન બનાવે છે, ઘર સાફ કરે છે અને ઘરના અન્ય કામ કરે છે. સમા, તારાથી આ બધી વાતો કોણે કીધી? દરેક ઘરમાં માં ભોજન બનાવે છે અને ઘરના કામ પણ કરે છે. આ આપણા સમાજમાં સામાન્ય છે અને આમાં કઈ ખોટું નથી. નહીં પપ્પા, આ ખોટું છે. મેં મારી ટીચરને પણ આવી માન્યતાઓ અંગે વાત કરી હતી, જે કોઈ સ્થિતિઓમાં એક જાતિને બીજાથી વધારે શક્તિશાળી બનાવે છે. આપણા બધા માટે ભોજન બનાવવાનું માનું કર્તવ્ય નથી. મેમે કહ્યું હતું કે આપણે 100 એક સાથે મળીને કામ કરવું જોઈએ અને એકબીજાની મદદ કરવી જોઈએ. હા સમા, હું સમજી ગયો કે જે તારી ટીચરે કહ્યું તે સાચું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભોજન બનાવવામાં હું તારી માની મદદ કરીશ અને કાલે શિમલા જવા માટે બેગ પણ પેક કરીશ. ધન્યવાદ સમા, એ જણાવવા માટે કે હું શું ખોટું કરતો હતો. ફક્ત એક ઉદાહરણ છે એના ઘરનું, જ્યાં તમામ જાતિ સાથે સમાન વ્યવહાર નથી થતો. એટલા માટે રૂઢિઓને સંબોધિત કરવી અને તેમના અંગે વાત કરવી જરૂરી છે. જેમ મેં પોતાના ઘરમાં આ સમસ્યા અંગે કરી, એ જ રીતે દરેક જણે કરવી જોઈએ. ફેથ, શું થયું? તું આટલો ડરેલો કેમ લાગી રહ્યો છે? દીદી,
હું આ લોકોથી ખૂબ જ ગભરાઉં છું. આ લોકો કોણ છે? વેદ, આમાં ડરવાની કોઈ વાત નથી. વ્યંઢળ આપણા જેવા લોકો છે, જેઓ પોતાના જૈવિક જાતિના આધારે સોંપવામાં આવેલા જેન્ડરની ભૂમિકાથી ઓળખવામાં નથી આવતા. મારી ક્લાસ ટીચર મેમે જણાવ્યું હતું કે આ દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે પોતાનું કયું જેન્ડર પસંદ કરે છે, અને આપણે એમના જેન્ડરના ચૂંટવા પર નજર ના રાખવી જોઈએ. એટલા માટે ડરવાની જરૂર નથી. પણ દીદી, આ બધા લોકો પાસે કેમ જાય છે? સમાજ ટ્રાન્સજેન્ડરોને સમાન તકો નથી આપતો, જેના કારણે તેઓએ પોતાની દૈનિક જરૂરિયાતોને પૂરી કરવામાં મુશ્કેલીઓ પડે છે. એટલા માટે તેઓ લોકો પાસેથી પૈસા માંગે છે. શું આપણે એમની મદદ કરી શકીએ? હમણાં તરત જ આ બધું બંધ કરો. દરેક વ્યક્તિ જેવી બનવા ઈચ્છે તેવી બનીને જીવન જીવવા માટે સ્વતંત્ર છે. તમારે સૌએ આમની પાસેથી માફી માંગવી જોઈએ અને ફરીવાર બિલકુલ આવું ન કરવું જોઈએ. અમને પોતાની ભૂલ અનુભવીએ છીએ અને લજ્જિત છીએ. ધન્યવાદ સર. હવે સમય એ છે કે લોકો એ સમજે કે મારું જેન્ડર અથવા જીવન જીવવાની પસંદગી અમને નબળા નથી પાડતી, અને આ આધારે અમારી સાથે ભેદભાવ ન કરવામાં આવવો જોઈએ. તેઓ સાચું કહી રહ્યા છે. આપણે બધા જ માણસોનું સન્માન કરવાનું શીખવું જોઈએ અને લોકો જેવા પણ હોય તેમનો સ્વીકાર કરવો જોઈએ. દરેક પરિવાર તેમજ સમાજમાં લિંગ સમાનતા અતિ આવશ્યક છે. બાળકોના વાડી એમના પહેલા રોલ મોડેલ હોય છે. એ મહત્વપૂર્ણ છે કે મા બાપ ઘરના કાર્યો સાથે મળીને કરે અને પોતાના બાળકો પાસેથી તેઓને વયને અનુકૂળ લિંગ આધારિત મુદ્દાઓ અંગે વાત કરે, જેથી તે આથી પણ વધુ જાણકાર, લિંગ ઉત્તરદાયી અને સન્માનજનક બને. લિંગ, જેન્ડર, જાતિ, ધર્મ, સામાજિક, આર્થિક અથવા શૈક્ષણિક સ્તરથી દૂર તમામ માહે પરસ્પર સન્માન હોવું જોઈએ. આ મહત્વપૂર્ણ મૂલ્ય લૈંગિક સમતા આધારિત સમાજના નિર્માણોનો મજબૂત પાયો બનાવે છે.